ડભોલી ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજકોટથી પધારેલા મહંત સ્વામી શ્રી દેવ કુશળદાસજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડભોલી ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રવિવાર રાજકોટના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવહન અધ્યક્ષ મહંત સ્વામી શ્રી દેવ કૃષ્ણદાસજી પધારતા તેઓનું હજારોની સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના 248 ઉપરાંત સંત શિષ્યોનું મંડળ ધરાવતા રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવહન મહંત સ્વામી 192 જેટલા સંતો સાથે સુરત પધાર્યા હતા. નવસારી સંસ્કૃત પાઠશાળા જ્યાં નાના સંતો નું ઘડતર થાય છે એવા ઘડતરના સ્થાનમાં અમારું ઘડતર માટે ગુરુ મહારાજે 4 દિવસની આ દિવ્ય શિબિર ત્યાં રાખી અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહારાજના સ્વરૂપની નિષ્ઠા એ સાથે સંતોના સાધુતાના જીવનલક્ષી તમામ વાતો વ્યક્તિગત સંતોના જીવન હોય કે સમસ્ત આપણા ગુરુકુળવાળા 250 સંતોના ગ્રુપ જીવનના જે કંઈ ધર્મ હોય એ બાબતમાં સાથે પૃથ્વી પર મહારાજની ઉપાસના મહારાજના મંત્રો મહારાજના ઉત્સવો ગુરુકુલના માધ્યમથી દિવ્ય કાર્ય કઈ રીતે આગળ ને આગળ વધાવવું એના માટેના ઘણી ઘણી વિચારણાઓ સંતો સાથે મળી ગ્રુપ સભાઓમાં સામૂહિક સભાઓમાં અનુષ્ઠાનોમાં ધ્યાનમાં યજ્ઞ દ્વારા એ અનેક પ્રકારે સવારના 6 થી રાતના 11 વાગે નોન સ્ટોપ સંતોએ આટલી 3 દિવસમાં ઘણું ઘણું મેળવ્યું છે. ગુરુ મહારાજનું સાનિધ્ય સેવું છે. ત્યાં નવસારી હરિભક્તો કીધું એને વેકેશન પડેથી છોકરાઓ એટલા બધા ઉતાવળા હોય કેમ તો કે મા બાપ પાસે જવું છે. આપણા ગુરુકુળ પરિવારના સંતોની 2 શિબિરો થાય છે, એક ગુરુ પૂર્ણિમા ઉપર અઝહર કુરસી સાથે પ્રકાશવાળા G24 ન્યૂઝ.